અમદાવાદના વાલથેરા સરપંચ અને ધોળકા તાલુકા ઉપપ્રમુખનો વિડિયો વાયરલ થયો છે. કોરોનાના રાત્રિ કર્ફ્યુમાં જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થયો. વાલથેરાના સરપંચ ભરત જાદવ વિડિયોમાં દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના ધોળકા તાલુકા ઉપપ્રમુખ હર્ષદ જાદવની પણ હાજરી તેમાં દેખાઈ રહી છે. મેહુલ દાયમા નામના યુવકનો જન્મદિવસ હતો. રાત્રિ કર્ફ્યુનો ભંગ કરીને રાત્રે 10 વાગે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. રાત્રે જન્મદિવસની ઉજવણીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડિયોને લઈને તપાસ શરૂ કરાઈ છે. સંવાદદાતા અનિતા પટણી સમગ્ર મામલે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે. અનિતા, રાત્રિ કર્ફ્યુનું પાલન તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. પ્રશાસન સતત લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી રહી છે, પરંતુ રાજનેતાઓ જ ક્યાંક ને ક્યાંક ભાન ભૂલી રહ્યા છે. હજી તો જે પ્રકારે અમદાવાદની વાત કરીએ તો કોરોનાની મહામારી વચ્ચે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 1500થી વધુ કેસ એક દિવસમાં જયારે આવી રહ્યા છે, ત્યારે જે રાજકારણ સાથે જોડાયેલા લોકો જયારે કર્ફ્યુના જાહેરનામાનો ભંગ કરે તો ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેમાં કોઈ મેહુલ દાયના નામના વ્યક્તિનો જે જન્મદિવસની ઉજવણી દરમિયાન જે વાલથેરા સરપંચ જે હતા ભરત જાદવ અને કોંગ્રેસના ધોળકાના તાલુકાના ઉપપ્રમુખ હર્ષદ જાદવ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. તે પોતે આજે મેહુલ નામના જે યુવક છે તેનો જન્મદિવસ જાહેર રોડ ઉપર ઉજવી રહ્યા છે. રાત્રિના 10 વાગે આ જન્મદિવસની ઉજવણી કરતો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર તેઓએ વાયરલ કર્યો હતો અને અત્યારે હાલ આ વિડીયો વાયરલ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે વિડીયોમાં તેઓ દેખાઈ રહ્યા છે, કર્ફ્યુનો તો ભંગ કરી રહ્યા છે પરંતુ માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને હાલ તો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે અને પોલીસે પણ આ મુદ્દે તપાસ શરૂ કરી છે. અનિતા, એક સાથે 3 કાયદાઓ તેઓએ તોડ્યા છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક તો અત્યારે જે રીતે મહામારી ચાલી રહી છે, માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, કર્ફ્યુનો ભંગ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી બાબત કે રસ્તા પર જાહેરમાં તેઓ ઉજવણી કરી રહ્યા છે. કોઈ કાર્યવાહી ખરેખર કરવામાં આવશે ખરી? જી ચોક્કસ, જે પ્રકારે જે કાયદાનો તો તેઓ ભંગ કરી રહ્યા છે, પરંતુ જ્યારે કોરોનાની જે દહેશત અત્યારે છે, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તો જેની જવાબદારી જે આવી રહી છે. કારણ કે એક બાજુ મોટી મોટી વાતો જ્યારે આ રાજકીય નેતાઓ કરે છે, સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવાને લઈને જ્યારે વાતો કરતા હોય છે, જ્યારે પોતે જ કાયદાનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. જે પ્રકારે તેઓ કર્ફ્યુનો જે જાહેરનામાનો ભંગ તો કરી જ રહ્યા છે, પરંતુ જે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે, માસ્કને લઈને જ્યારે પોલીસ દંડ કરી રહી છે, પરંતુ આ નેતાઓ જ માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના અભાવે સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે. સૌથી જે આશ્ચર્યજનક વાત એ કહી શકાય કે તેઓ નિયમોનો તો ભંગ કરી જ રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો પણ અપલોડ કરી રહ્યા છે. તો તેને જોતા ખરેખર આ શરમસાર ઘટના કહી શકાય કે જન્મદિવસની ઉજવણી જોવા નેતાઓ બિંદાસ કરતા હોય જેને કાયદાનો ડર નથી, તો તેઓ તેને લઈને અનેક સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે. હાલ તો પોલીસે આ વિડીયોને લઈને તપાસ શરૂ કરી છે. જી ધન્યવાદ અનિતા વિગતો માટે. તો વાલથેરા સરપંચ અને ધોળકા તાલુકા ઉપપ્રમુખનો વિડીયો આપ જોઈ શકો છો. કોંગ્રેસના નેતા હાજર છે, નેતાઓને કાયદાનું કોઈ જ ભાન નથી તેવું સ્પષ્ટ આ વિડીયો પરથી લાગી રહ્યું છે. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત જન્મદિવસ પર કાયદાનો ભંગ કરવામાં આવ્યો. વાલથેરાના સરપંચ અને ધોળકા તાલુકા ઉપપ્રમુખને શા માટે કાયદાનો ડર નથી તે સામાન્ય જનતાના મનમાં ઉઠી રહ્યો છે સવાલ. સાથે જ સવાલ છે કે કોરોના મહામારીમાં કર્ફ્યુ માત્ર સામાન્ય પ્રજા માટે જ લાગુ કરવામાં આવ્યો છે કે કેમ? કોંગ્રેસના ધોળકા તાલુકા ઉપપ્રમુખ હર્ષદ જાદવને પણ કાયદાનું ભાન નથી તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.